વિક્રમની 14મી સદીના પૂર્વાર્ધમાં વિદ્યમાન આચાર્ય ભગવાન શ્રીમદ વિજય ધર્મઘોષ સુરીશ્વરજી અને વિક્રમની 14મી સદીના ઉત્તરાર્ધમાં વિદ્યમાન આચાર્ય ભગવાન શ્રી જીનપ્રભ સુરીશ્વરજી મહારાજા દ્વારા સંપાદિત શ્રી શત્રુંજય તીર્થકલ્પમાં જણાવ્યું છે કે વર્તમાન 24ના 22માં તીર્થંકર ગિરનાર તીર્થમંડન શ્રી નેમિનાથ પ્રભુના ગણધર મહર્ષિ નંદીશેણજી પ્રભુ નેમિનાથના વચનથી પ્રેરાઈ શત્રુંજય ગિરિરાજની યાત્રાએ પધાર્યા છે અને ત્યાં અનુપમ સરોવરની નજીક અજિતનાથ પ્રભુનું ચૈત્ય અને મરુદેવી માતાના સ્થાનની નજીક શાંતિનાથ પ્રભુનું ચૈત્ય જુહારતા આ બંને તીર્થંકરોની એક સાથે સ્તવના કરવાનો હૈયામાં અભિલાષ જાગે છે. ત્યારે તેમનું ભક્ત હૃદય પરમાત્મા ભક્તિના પ્રબળ સંવેદનથી અભિભૂત બને છે અને તે સંવેદનમાંથી આ ભવ્ય કૃતિનું નિર્માણ શક્ય બને છે કે જેને વર્તમાને શ્રીસંગમાં અજિત શાંતિ સ્તોત્ર અજિત શાંતિ સ્તવન સ્વરૂપે ઓળખવામાં આવે છે. અત્રે આ સ્તોત્ર સંબંધિત બીજી પણ એક વાત ઘણી પ્રચલિત જણાય છે કે જ્યારે શ્રી નંદીશેણ ગણધર આ કૃતિના નિર્માણમાં ઉત્પ્રોત બન્યા હતા તે ક્ષણે સામ સામે રહેલ અજિતનાથ પ્રભુ અને શાંતિનાથ પ્રભુના બંને ચૈત્યો આ રચનામાં રહેલા મંત્રો છંદો અને ભાવોના પ્રભાવે પોતપોતાના સ્થાનેથી ચલિત થઈ આજુબાજુ આવી ગયા હતા. તો આવા પવિત્ર મંત્રો પવિત્ર ભાવો અને અતિ પવિત્ર શબ્દ સંયોજન થકી શ્રી નંદીશેન ગણધર ભગવાન દ્વારા જે સ્તવના આપણને મળી તેનું ગાન વિશેષ રીતે વિવિધ શાસ્ત્રીય રાગો જેવા કે રાગ જોગ, રાગ ભૂપાલી, રાગ દરબારી, રાગ દેશ, રાગ સારંગ, રાગ તોડી અને રાગ માલકંશના સથવારે પ્રસ્તુત કરી રહ્યા છે, ત્યારે આવા અનુપમ સ્તવનનું શ્રવણ કરી આપણા સમ્યક દર્શનને નિર્મળ કરીએ અને તમામ ઉપદ્રવો ઉપસર્ગો અને રોગોના નિવારણ માટેનો પ્રયત્ન કરીએ.